સુરેન્દ્રનગર આંગણવાડી વર્કરની 11 જગ્યાની ભરતી માટેની અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ મેળવવા મામલતદાર કચેરી બહાર મહિલાઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે. મામલતદાર કચેરીમાં બે સિસ્ટમ પૈકી માત્ર એક જ સિસ્ટમ ચાલુ હોવાથી કલાકો સુધી મહિલાઓને લાઇનોમાં ઊભું રહેવું પડી રહ્યું છે. નાના બાળકોને તેડી મહિલાઓ કલાકો સુધી લાઇનોમાં ઊભી રહે છે. સુરેન્દ્રનગરમાં આંગણવાડી વર્કરની 11 જગ્યા માટે 3000થી વધુ મહિલાઓ અત્યાર સુધીમાં અરજી કરી ચૂકી છે. ખાસ કરીને રહેણાંકનો દાખલો કઢાવવા 3 દિવસનું મામલતદાર ઓફિસમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. તાત્કાલિક બંધ પડેલી સિસ્ટમ શરૂ કરવા માંગ ઉઠવા પામી છે. ભૂખ્યા તરસ્યા તડકામાં સવારથી લાઇનોમાં લોકો ઊભા રહે છે ત્યારે છેક સાંજે વારો આવી રહ્યો છે. હાલમાં તાજેતરમાં આંગણવાડી વર્કરની ભરતીની જાહેરાત પડેલ છે. એના અનુસંધાને છેલ્લા 7-8 દિવસથી અહીંયા જનસેવા કેન્દ્ર પાસે મામલતદાર કચેરીમાં બહેનોને ખૂબ જ અગવડ ઊભી થતી હોય, નાના બાળકો હોય, વિધવા હોય, ટેકતા હોય, એને બહુ મોટા પ્રમાણમાં લાઇન હોય તો સરકારશ્રીને વિનંતી કે વધારેમાં વધારે એક નવી બારી ખોલે જેથી કરીને ભીડ ઓછી થાય. એક જાગૃત નાગરિક તરીકે હાલની જે પરિસ્થિતિ છે દાખલો લેવા માટે મામલતદાર કચેરીમાં સુરેન્દ્રનગર મામલતદાર કચેરી